गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरीथी आजे होम लर्निंग ना आ स्मार्ट क्लास लर्निंग ना पीरियड अंतर्गत आपणे मळ्या छीए। यूनिट 2 नी शरूआत करीए। यूनिट 2 एल एम बी बी मैं तमने आगळना होम लर्निंग ना पीरियड मां एटले के ज्यारे आपणे न्यू वर्ड शीख्या था त्यारे समजाव्युं हतुं एल एम बी बी। हवे तमे पाठ्यपुस्तक पण जोई रह्या छो। एल फॉर लर्न, एम फॉर मोर, बी फॉर बी एंड बी फॉर ब्राइटर। लर्न मोर, बी ब्राइटर, वधु शीखता जाओ अने बी ब्राइटर, तेजस्वी बनता जाओ। एटले के आ यूनिट आपणने वधु होशियार बनावशे, वधु कंई नवुं शीखवाडशे। एक्टिविटी 1 नी शरूआत करीए तो सरस मजाने काव्य आपेलुं छे। लिसन, रिसाइट एंड एन्जॉय ध पोयम। सरस मजानो काव्य छे, एना न्यू वर्ड्स पण आपणे आगळना एक्टिव आगळना एक पीरियड मां शीख्या हता। न जोयो तो वीडियो जोई लेजो। अने हवे आपणे आ पोयम ने केवी रीते गवाय, एनो राग शुं छे अने एने आपणे सरस मजाना एनिमेशन साथे जोईशुं। एक्टिविटी 1 me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. I love you, my dear. The words I'm happy to hear. તો જોયું મિત્રો, તમે સરસ મજાનું કાવ્ય એનિમેશન સાથે જોયું। એમાં પેલા બાળકના હાવભાવ પણ જોયા, એના મનના ભાવો પણ જોયા, અને સાથે સાથે છેલ્લે એની મમ્મી એને જે દિલાસો આપ્યો અને જે સરસ મજાની વાત કરી અને એનાથી એને ઊંઘ પણ મળી। તો સરસ મજાનું કાવ્ય તમે સમજાશો એવી આશા રાખું છું। હવે એક્ટિવિટી 2 તરફ આગળ વધીએ, જે સૌથી મહત્વની એક્ટિવિટી પણ છે। તમને કેટલું જનરલ નોલેજ પણ તેમાંથી જાણવા મળશે। શરૂઆત કરીએ એક્ટિવિટી 2, સી ધ પિક્ચર। તમને એક્ટિવિટી 2 માં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, એને જુઓ એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન। ઇન્ફોર્મેશન એટલે માહિતી, એના લગતી કેટલીક માહિતી આપેલી છે, એનો આજે આપણે અભ્યાસ કરીશું। તમને જે ચિત્ર આપ્યું છે એના લગતા તમામ પાસાના ચિત્રો આજે આપણે એનિમેશન સાથે અહીંયા જોઈશું અને શીખતા જઈશું। હા, એ જ આ સ્માર્ટ ક્લાસનો ફાયદો છે કે તમારું કામ વધારે દ્રઢ અને વધારે રસપ્રદ રીતે થવાથી તમને આવડી જાય। શરૂઆત કરીએ। ઓકે, તમને જે ચિત્ર આપ્યું હતું એના કરતાં કંઈક નવા નવા ચિત્રો હવે આપણા આ પ્રેરણ અંતર્ગત આવશે। તમે ચિત્ર તો જોયું જ હશે। શરૂઆત કરીએ એના લગતા વાક્યનો અભ્યાસ કરવાનો। બુર્જ ખલીફા, તમને જે ચિત્ર આપ્યું છે, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ। તે વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ, વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે। આ ટોલ, ટોલર અને ટોલેસ્ટ આપણે ન્યુ વર્ડ્સમાં શીખ્યા હતા। મેં તમને કહ્યું હતું કે આ ગ્રામેટિકલ ટોપિક એટલે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આખા યુનિટમાં આવશે, જે તમને આગળ વધવામાં ઘણી બધી હેલ્પ કરશે। તો સરસ મજાનું ફરીથી આ વાક્યને સમજીએ, માહિતી સાથે ચિત્ર સાથે। બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ। કંઈક નવી ઇન્ફોર્મેશનને આપણે જાણીએ। ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ। તમે અહીંયા વિશ્વના નકશામાં દુબઈ જોઈ શકો છો અને અહીંયા એક્ઝેક્ટ એ સ્કાય ક્રેપર એટલે ગગનચુંબી ઇમારત દુબઈની અંદર આવેલી છે। હવે તમે સ્થળ પણ ઓળખી રહ્યા છો। ઇટ હેઝ
સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તેને 163 માળ છે અને એટલા માટે વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ. આગળ વધીએ. ઇટ્સ હાઈટ, એની ઊંચાઈ ઇઝ, હાઈટ શબ્દ આપણે ન્યુ વર્ડ્સમાં શીખ્યા હતા. ઇટ્સ હાઈટ ઇઝ 827.8 મીટર્સ, 827.8 મીટરની તેની ઊંચાઈ છે અને આટલી ઊંચાઈ બીજા કોઈ ઇમારત પાસે નથી. આગળ વધીએ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર, આપણે પણ ન્યુ વર્ષમાં શીખ્યા હતા મેન મેડ સ્ટ્રક્ચર એટલે માણસ દ્વારા બનાવેલું બાંધકામ. કોઈ કહે છે સાહેબ પર્વતો તો આના કરતા પણ ઊંચા છે, પણ ઇટ ઇઝ નોટ મેન મેડ, તે માણસ દ્વારા નિર્માણ કરેલ નથી, તેને નિર્માણ કરનાર ભગવાન છે, એ પ્રકૃતિએ નિર્માણ કર્યા છે. માટે અહીંયા કેટલાક બિલ્ડિંગ સાથે એનું કમ્પેરિઝન, એની સરખામણી કરી છે. તમે અહીંયા પેટ્રોનસ ટાવર જોઈ શકો છો મલેશિયાના, તમને અહીંયા એમ્પાયર સ્ટેટનું બિલ્ડિંગ દેખાય છે, બીજા બે બિલ્ડિંગ પણ આપ્યા છે, પણ એ બધા કરતા બુર્જ ખલીફાની ઊંચાઈ વધારે છે. એટલે માટે ફરીથી આ વાક્યને સમજીએ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, માણસ દ્વારા નિર્મિત જો સૌથી ઊંચું બાંધકામ હોય તો એ બુર્જ ખલીફા છે. આગળ વધીએ. આ મેન મેડ સ્ટ્રક્ચર શબ્દ તમને હવે સમજાયો હશે. ઇટ્સ અ બેઝ, બેઝ એટલે પાયો. આટલી ઊંચી ઇમારત જો ચણવાની હોય તો એનો પાયો સૌથી વધારે મજબૂત હોવો જોઈએ, આ એનો બેઝ છે. ઇટ્સ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ, તેનો પાયો 333,100 સ્ક્વેર ફીટ ચોરસ ફૂટનો છે. તો આ પણ એક સરંજાની માહિતી થઈ તમારે જાણવા લાયક. હવે જો સૌથી ઊંચું બિલ્ડિંગ હોય તો તમે પણ જાણી શકો છો કે ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઈન, સૌથી લાંબી વિશ્વની જો વોટર સપ્લાય, પાણી પહોંચાડવાની જો કોઈ લાઈન હોય તો એ પણ રેકોર્ડ બુર્જ ખલીફાના નામે છે, તમે એ જોઈ શકો છો. સાથે સાથે બીજો એક પણ રેકોર્ડ, ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, 163 માળે સુધી જવા માટે લિફ્ટની વ્યવસ્થા છે, એટલે વિશ્વની સૌથી લાંબી લિફ્ટ પણ એ રેકોર્ડ પણ બુર્જ ખલીફાના નામે છે. આગળ વધીએ. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, એની બાંધકામની કોસ્ટ કિંમત વોઝ ઇન યુએસ ડોલર, રૂપિયામાં નહીં ડોલરમાં છે, 1.5 બિલિયન, 1.5 અબજ અમેરિકન ડોલર. અને એટલી કિંમત ખર્ચતા આ બુર્જ ખલીફા નામની ઇમારત ઊભી થઈ છે. જોઈને મિત્રો કેટલી બધી નવી નવી ઇન્ફોર્મેશન, જનરલ નોલેજ આપણે બધી જાણી. અને છેલ્લું, ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, અને વિશ્વનું સૌથી મોંઘું બિલ્ડિંગ જો કોઈ હોય તો એ પણ છે બુર્જ ખલીફા. તો સરસ મજાની આ ચિત્રો સાથેની ઇન્ફોર્મેશન, કેટલી જનરલ નોલેજ આપણે શીખ્યા. હવે એ જ માહિતી અંતર્ગત જો તમને સમજાઈ હશે તો એ જ માહિતી અંતર્ગત આપણે હવે એક નવી એક્ટિવિટી જોઈએ. સુરતાને સમજીએ. સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કહો કે નીચે આપેલા વાક્યો ટ્રુ એટલે કે સાચા છે કે ખોટા. ઓન ધ બેઝિસ ઓફ ધ એબો ટેક્સ, તમે જે આગળ ભણ્યા ટેક્સ, જે પગલું ભણ્યા એના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ તમારે કહેવાના છે. Write T for true and F for false in the bracket, એટલે કૌંસમાં, given against each sentence. દરેક વાક્યની સામે આપેલા એક કૌંસમાં જો સાચું હોય તો T કરીશું અને ખોટું હોય તો false એટલે કે F કરીશું. બહુ સરળ એક્ટિવિટી છે. એના માટે બુર્જ ખલીફા વિશેની માહિતીને વારંવાર તમે જોશો, વાંચશો તો તમને આ બધું જ સરળ લાગશે. શરૂઆત કરીએ. પહેલું વાક્ય સમજીએ. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. તમે જ કહો આવડે કે ના આવડે. યસ, ઇટ્સ અ ટ્રુ સેન્ટેન્સ, માટે અહીંયા લખીશું ટી. આગળ વધીએ.
બીજું વાક્ય સમજીએ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તે દુબઈનું સૌથી નાનું બિલ્ડિંગ છે. તમે કહો સર ઇટ્સ અ ફોલ્સ સેન્ટેન્સ. એ ખોટું વાક્ય છે. એટલે માટે આપણે અહીંયા એફ લખીશું. નંબર 3 કમ્પેરિઝન કરીએ સરખામણી. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઈન એઝ ધ બુર્જ હેઝ. વિશ્વની બીજી કોઈ બિલ્ડિંગ પાસે બુર્જ ખલીફા જેવી વોટર સપ્લાય લાઈન નથી. એન્ડ ઇટ્સ એબ્સોલ્યુટલી રાઈટ. ઇટ્સ અ ટ્રુ સેન્ટેન્સ. નંબર 4 ઇટ્સ અ લિફ્ટ સિસ્ટમ. એની લિફ્ટની જે સિસ્ટમ છે ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તમે કહો સાહેબ હોય જ ને 163 માળે જવું હોય તો લિફ્ટ પણ એટલી ઊંચી જોઈએ. ઇટ્સ અ ટ્રુ સેન્ટેન્સ. અને છેલ્લું વાક્ય પણ અભ્યાસ કરી લઈએ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એની કિંમત બીજા કોઈ બિલ્ડિંગ કરતા વધારે છે. એન્ડ યસ ઇટ્સ અ ટ્રુ સેન્ટેન્સ. અને એ પણ એક સાચું વાક્ય છે. કેમ? ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. છેલ્લું વાક્ય આપણે ભણ્યા હતા. તો અહીંયા સરસ મજાની આપણે એક્ટિવિટી 1 એટલે કે કાવ્ય અને એક્ટિવિટી 2 એટલે કે બુર્જ ખલીફાની ઇન્ફોર્મેશન અને લગતા વાક્યોને આપણે ટ્રુ ફોલ્સ પ્રમાણે સમજ્યા. તો સરસ મજાના બે પિરિયડના હોમ લેક્ચરને હોમ પિરિયડના હોમ લર્નિંગના લેક્ચરને તમે વારંવાર જોજો અને શીખવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. જય હિન્દ.